वडोदरा शहर के वागोड़िया रोड पर स्थित वैकुंठ एक सोसाइटी के पास एक बिल्डर के द्वारा गैरकानूनन तरीके से छोटे नाले पर 10 फीट की दीवार बना दी गई है, जिसकी वजह से बारिश के पानी का निकाल नहीं हो पा रहा है। आज इस दीवार को हटाने की मांग करते हुए स्थानीय लोगों ने जिला कलेक्टर को आवेदन पत्र दिया। वडोदरा शहर के वागोड़िया रोड पर स्थित वैकुंठ एक सोसाइटी के लोगों ने आज बारिश के पानी के निकाल हेतु व्यवस्था की मांग की है और वैकुंठ एक के पास एक बिल्डर के द्वारा अपनी मनमानी चलाते हुए छोटे नाले पर दीवार बना दी गई है, जिसकी वजह से बारिश के पानी का निकाल नहीं हो पा रहा है और स्थानीय लोगों को काफी हालाकी भुगतनी पड़ रही है। इस गैरकानूनन निर्माण पर कड़ी कार्यवाही की मांग करते हुए आज जिला कलेक्टर को आवेदन पत्र दिया गया। જય ભારત, હું આજે એ મુદ્દા લઈને મેં આજે તમે જોઈ રહ્યા છો કે અમારી સાથે તમે જુઓ છો વૈકુંઠ એક વાઘોડિયા રોડ બાપોદ જકાત નાકા ત્યાંની આ પબ્લિક છે, બધી વૈકુંઠ સોસાયટીની પબ્લિક છે। વૈકુંઠ સોસાયટીની બાજુમાં એક બિલ્ડર પ્લેટો એપાર્ટમેન્ટ ઊભું કરી રહ્યા છે અને એમની મનમાની અમારા વૈકુંઠ સોસાયટીની અંદર કરી રહ્યા છે। શું આ ગેરકાયદેસર છે ને કામ બધું કરી રહ્યા છે ને એ લોકો, તો એમના મનમાની કેમ ચાલી રહી છે? આની અંદર બી કોઈ ને કોઈ સત્તાનો બધાનો અધિકાર હશે અને સાથ હશે, એટલા માટે જ આ લોકો આવું કરી રહ્યા છે। અને આવું અમારી સોસાયટીમાં કેમ વારંવાર થઈ રહ્યું છે? અમારી સોસાયટીની અંદર જો પાણી નિકાસ માટે પણ હું જાતે દેવ્યાનીબેન પરમાર અહીંયા જિજ્ઞાસાબેન શેઠને પણ મેં આવેદનપત્ર આપેલું છે કે મારી સોસાયટીની અંદર રોડ બનવો જોઈએ, મારી સોસાયટીને પાણી નિકાસ માટે પાઇપો નાખવી જોઈએ, કેમકે બાળકોને બહુ તકલીફ થાય છે, કારણ કે ત્યાં એક જય અંબે વિદ્યાલય આવેલી છે અને આખી સોસાયટીના બાળકો ત્યાં ભણવા માટે જઈ રહ્યા છે, પણ એમને તમે જુઓ તો આજે વરસાદની અંદર પગ પગ સુધી નહીં ગળા ગળા સુધી પાણી આવી જાય છે, લેડીઝો એમને ઊંચકી ઊંચકીને લઈને જાય છે। તો આ સરકાર પણ ધ્યાન નથી આપતી અને પાછું હવે જે સાઈડમાં બિલ્ડરો પણ પરેશાન કરવા માટે ત્યાં આવી રહ્યા છે અને બિલ્ડરોને મારે એ જ કહેવાનું છે કે સોસાયટીની અંદર તમારો અધિકાર નથી, જે તમે મનમાની ચલાવી રહ્યા છો એ તમારી મનમાની નહીં ચાલે। અને આજે એટલો બધો ભૂવો ત્યાં આગળ પડી ગયો છે કે નીચે જે ક્યારેય સોસાયટી બની હશે ત્યારે વાયર લાઇનિંગ કામ હતું, એ વાયર લાઇન દેખાઈ રહ્યું છે અત્યારે, તો તમે જુઓ એના પછી રોડ કેટલા ઊંચા આવી રહ્યા છે, છતાં આજે એટલો બધો ખાડો પડી ગયો છે કે કુવા સમાન ખાડો પડી રહ્યો છે। કેટલી વાર આ લોકો રજૂઆત કરી ચૂક્યા છે, આજે ભાદુશ્રીને પણ રજૂઆત કરી છે અને ઘણા બધા ભાજપના નેતાઓને પણ રજૂઆત કરી છે, પણ હજુ સુધી અમારી સોસાયટીની અંદર કોઈ જોવા માટે આવ્યું નથી। એટલે મારે આ છેલ્લી વોર્નિંગ એ જ આપવાની છે વૈકુંઠની સોસાયટી માટે કે જો અમને 4 દિવસની અંદર, હું આજે બધાની વચ્ચે કહી રહી છું, કલેક્ટર ઓફિસની સામે કહી રહી છું કે 4 દિવસની અંદર અમારી સોસાયટીની અંદર નિકાલ નહીં આવે તો એ દિવાલ પણ અમે તોડી નાખવાની તાકાત રાખીએ છીએ અને દિવાલ અમે તોડી નાખીશું। અને બીજું છે કે એને અમારી સોસાયટીની અંદર એનો શું અધિકાર છે બિલ્ડરનો કે અમારી સોસાયટીની અંદર કંઈ કામ કરાવી શકે, એ મને કોઈ જવાબ આપશે? ન્યાય નહીં મળે તો એ દિવાલ પણ અમે તોડી નાખીશું, બિલ્ડરોનું કામ પણ અમે રોકાઈ દઈશું, ત્યાં અમે ફ્લેટ બનવા નહીં દઈએ, એ પણ અમારો અધિકાર છે, કેમ કે અમારા ઘરમાં આવી અને અમને કોઈ મારી જાય તો અમે ચૂપ બેસવાના નથી। અને બીજી વાત એક જ છે કે એણે જે કાસ અમારી છે પુરાણી ત્યાં આગળ એને નાના નાના ભૂંગરા નાખીને અમને છેતરવા માંગે છે, તો એને નાખવા જ હોય તો મોટા ભૂંગરા નાખે કે ક્યારે પણ અમારા વૈકુંઠની અંદર પાણી ભરાશે તો એ પાણી નાના ભૂંગરાની અંદર કચરા મારફતે પાણી નહીં જાય, કચરો ભરાશે, બ્લોક થશે, સોસાયટી આખાના ઘરમાં પાણી જશે, તો મોટા ભૂંગરા નાખશે તો કચરો પણ એની સાથે નીકળી જશે, અમને કોઈ વાંધો નથી એ જો મોટા ભૂંગરા રાખે તો। અને રોડ બનાવવા માટે હું સરકારને કહી રહી છું કે સરકારને મેં રજૂઆત કરી છે કે અમારો રોડ છેક કાના રેસિડન્સથી વૈકુંઠની શોપિંગ સુધીનો મને રોડ જોઈએ, એ રોડ પણ હજુ આ લોકો એમના ફંડમાંથી પૈસા નથી આપી શકતા, નથી આપી શકતા, આપવા પડશે। એને હું હવે કહે જ રહી છું કે અમે રંજનબેનના ઘરે પણ જઈશું, મનીષાબેનના ઘરે પણ જઈશું અને ત્યાં જઈને પણ અમે આંદોલન વિશે જ અમે વાત કરીશું આવી રીતે। અને લાઇટો જે એ લોકોએ લીધી છે અમારામાંથી, એ જીવીબીને મારે કહેવું છે કે તમને નવા થાંભલા નાખવા। જય ભારત, આજે તમે જોઈ રહ્યા છો અમારી સાથે વૈકુંઠ એકના બધી બહેનો અમારી સાથે આવી છે, કેમ કે એમને પરેશાની છે, પ્રોબ્લેમ છે સોસાયટીની અંદર, એટલે બધી બહેનો એમના ઘરના કામ કાજ છોડીને અહીંયા આગળ ઉપસ્થિત છે અમારી સાથે। તમે જોઈ રહ્યા છો કે ત્યાં આગળ એક ફ્લેટ બનવા જઈ રહ્યો છે, ફ્લેટનું નામ મને નથી ખબર પણ બિલ્ડર કોણ છે,
કમલેશ ગાંધી કરીને બિલ્ડર છે, એની મનમાની અને મન એની મનની મરજી પડે એવા કામ કરે છે. એ કયા નેતાને મળેલો છે કે કયા વિભાગમાં મળેલો છે તો આવા કામ કરી રહ્યો છે? એ તો સોસાયટીની અંદર જે પેલા મોટા મોટા ભૂવા પડી રહેલા છે એ ભૂવા પણ કોઈ જોવા આવતું નથી, ને એની અંદર કોઈ બાળક મરી જશે કે કોઈ બી અંદર રાત્રે પડી શકે છે, કોઈને ખબર નથી કે અહીંયા આગળ ભૂવો છે. એ રીતે ભૂવો, હા એ રીતે એનો ભૂવો ત્યાં આગળ પડેલો છે. તો હું કહું છું કે 24 કલાકની અંદર સરકાર યા કમલેશ ગાંધી કોઈ બી હોય આનો નિકાલ કરે, ને નિકાલ કરવામાં નહીં આવે તો અમે દિવાલ પાડી દઈશું. હા, અમે સાનીબેન અગ્રવાલને અહીંયા કલેક્ટર ઓફિસ સુધીને અમે એટલા માટે આવ્યા છે કે ખાનગી બિલ્ડર દ્વારા અલ્ટિમા લાઇફસ્ટાઇલ સાઇટનું નામ છે, કમલેશ ગાંધી બિલ્ડરનું નામ છે, એ ગેરકાયદેસર દિવાલ ઊભી કરેલી છે 15 ફૂટની, જે વિધાઉટ પરમિશન છે. અને અમારી માંગ એટલી છે કે અમારી જે જૂની કાસ હતી ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો, નેશનલ નંબર હાઈવે નંબર 8 ઉપરથી પાણી પણ અમારા વૈકુંઠ સોસાયટીમાં જ ફરી વળે છે. આખી સોસાયટીનું ઢાળ અમારા ઘર તરફનું છે, એ પાણી ક્યાં જશે એ નિકાલ માટે અમે ઝુંબેશ ઉઠાવેલી છે. પ્લસ એ બિલ્ડર દ્વારા અમે કહેવામાં આવ્યું કે ભાઈ અહીં નીચે ગેસ લાઇન અને પાણીની પીવાની લાઇનની એક સાથે જાય છે, તમે વૃક્ષારોપણ નહીં કરો. એ રોકાતા ત્યારબાદ પણ એમને મનમાની ચાલુ રાખી બે વીજપોલ ઊભા કરીને ટ્રાન્સફોર્મર મૂકવા કર્યું, એ પણ અમે વિરોધ કર્યો. એમની જાતે જ આવીને એ થાંભલાને નીકાળી ગયા, અને એમની ટોટલી ભૂલ હતી. અને ઉલટાની અમને નોટિસ આપે છે કે વૈકુંઠવાળા અમને કાયદેસર કાર્યવાહી કરવા નથી દેતા, તો પોલીસ દ્વારા અમે બોલાવીને કાર્યવાહી કરીશું. પણ વૈકુંઠ અમારી પ્રિમાઇસ છે, આખી સોસાયટીની જગ્યા અમારી છે, એ બિલ્ડરની પ્રિમાઇસિસની અંદર, એટલે એમની અંદર તમે એમની જે રોડ સર્વન કરવું એ કરી શકે, જે પણ કયા કાર્યવાહી કરી શકે છે. તમે બિલ્ડરને રજૂઆત કરી તો બિલ્ડરે શું કીધું, તમે જવાબ આપ્યો? બિલ્ડર તો કહેતા નથી, પણ એમના માણસો ખાલી એટલું કહે છે કે 5 માણસો તો અમારા તો હશે જ, એટલે હું કરી દઈશ એવી રીતે એટલું જવાબ આપે છે બસ. અને ત્યાં 2-3 ભૂવા પડેલા છે, વરસાદી પાણી ફિલહાલ બિલ્ડરના પ્રિમાઇસિસમાં છે, એટલે કહેવાનો મતલબ કે અત્યારે પાણી ભરેલું નથી. તો કયા પ્રકારના ભૂવા પડેલા છે? હા, એની અંદર વીજ પોલ આખા દેખાઈ રહ્યા છે નીચે, અને એ બિલકુલ પોલાણવાની જગ્યા છે, અને કોઈ પણ હોનારતની રાહ હવે તો એ જ લાગે છે ભાંતિ કે હવે કંઈ પણ થઈ રહેશે, હવે કોની મતની રાહ જુએ છે એ. જી મેડમ, તમે 2-3 દિવસથી રજૂઆતો કરી રહ્યા છો, કાલ ઉઠીને કોઈ ઘટના ઘટશે તારે આ લોકોની આંખો ખુલશે એવું લાગી રહ્યું? હા, તે પછી તો એ લોકોની જ આંખો ખુલશે એવું લાગી રહ્યું છે. અને આની સમગ્ર બધી જ જવાબદારી હું તો એમ કહું છું કે બિલ્ડર કમલેશભાઈ ગાંધી છે એમની જ રહેશે, વૈકુંઠ સોસાયટીની નહીં રહે. વૈકુંઠ સોસાયટીની પ્રિમાઇસિસમાં આવવાની એમને કોઈ જરૂર નથી. જો ના આવ્યા હોત, ના એક્શન લીધું હોત, તો અમારે આટલી ઝુંબેશ ઉઠાવવાની કોઈ જરૂર નહોતી. અને આવતા જતા નાના બાળકો છે, શ્રી અમે સ્કૂલ અમારી બિલકુલ પાસે પડે છે, છોકરા આવતા જતા મને યુનિફોર્મ બગડે છે, બધું જ જોવાનું સર અમારે.